हेलो फ्रेंड्स, दिस इज रोहित पटेल। હવે આ લેક્ચર ની અંદર મિત્રો જીવન વૃત્તાંત વિવિધતાઓની વાત કરવાની છે। આપણે આગળ ડાર્વિન વાદના ચાર મુદ્દા રજૂ કર્યા, વિપુલ સંતતિ, જીવન સંઘર્ષ, પ્રાકૃતિક પસંદગી અને ભિન્નતા, બરાબર। હવે વસ્તી, અહીં આગળ જુઓ, વસ્તી જે નિવાસ સ્થાન મારે, આપણે નિવાસ સ્થાનની વ્યાખ્યા પહેલા પણ ભણ્યા। નિવાસ સ્થાન એટલે શું? તો દરેક સજીવ જે વિસ્તારના અથવા જે વસવાટના પર્યાવરણનો સૌથી વધુ મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરી શકે તેને તેનું નિવાસ સ્થાન કહેવાય। આપણે આના ઉદાહરણમાં ભણેલા, માછલી પાણીમાં રહે છે, કેમ? તો પાણીના પર્યાવરણનો સૌથી વધુ મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ માછલી કરી શકે છે। ઊંટ રણ પ્રદેશમાં રહે છે, રણ પ્રદેશના પર્યાવરણનો સૌથી વધારે સારો ઉપયોગ કરી શકે છે, બરાબર। તો વસ્તી જે નિવાસ સ્થાન મારે એમાં પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા, જેને ડાર્વિનિયન યોગ્યતા તરીકે દર્શાવવામાં આવે છે, એ માટે એ વસ્તી વિકસિત બને છે। ડાર્વિનિયન યોગ્યતા, એના માટેની સંજ્ઞા છે આર, ઊંચા મૂલ્યની યોગ્યતા, વધુ સંતતિ, વધુ પ્રજનનક્ષમ લક્ષણ, બરાબર। ખાસ પ્રકારની પસંદગી દબાણને વશ થઈને સજીવો ઉત્તમ કાર્યક્ષમ રીતે પ્રાજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ પામે છે, એટલે વ્યવસ્થિત પ્રજનન થઈ શકે, યોગ્ય પ્રજનન કરી શકે એ માટે એ સજીવો પોતાનો વિકાસ પ્રેરે છે। હવે આની અંદર કેટલાક સજીવ, એના ઉદાહરણ આપણે જો, કેટલાક સજીવો જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પ્રજનન કરે છે, મતલબ એક જ વખત સંતતિ ઉત્પન્ન કરી શકે છે। એના ઉદાહરણ છે, આ ખાસ યાદ રાખવાનું, ટૂંકા પ્રશ્નો પૂછાય છે, પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી, એને પેસિફિક સાલ્મન માછલી તરીકે ઓળખાય છે, અને વાંસ, વાંસના વૃક્ષ, બરાબર। જ્યારે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણી વખત પ્રજનન કરે છે, એમાં મોટા ભાગના પક્ષીઓ અને સસ્તનો, કેટલાક સજીવો પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન એક જ વખત પ્રજનન કરી સંતતિ સર્જી શકે, એવા સજીવ પેસિફિક સાલ્મન માછલી અને વાંસ છે। જ્યારે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણી વખત પ્રજનન કરે, ધારો કે સસ્તન હોય, પક્ષીઓ હોય, તો સસ્તન વારંવાર પ્રજનન, એક સંતતિ સર્જે, ફરી બીજી સંતતિ, ફરી ત્રીજી સંતતિ, બરાબર, તો ઘણી વખત પ્રજનન કરી શકે છે। એટલે કેટલીક ઘણી સંખ્યામાં નાના કદની સંતતિ ઉત્પન્ન કરે સજીવ, એના જે બચ્ચા છે, બચ્ચા કદમાં નાના હોય પણ સંખ્યા વધારે હોય, દાખલા તરીકે છીપ અને ગહન સામુદ્રિક માછલી, દરિયામાં ખૂબ જ ઊંડાઈએ વસવાટ કરતી માછલી। જ્યારે અન્ય કેટલાક સજીવો ઓછી સંખ્યામાં અને મોટા કદની સંતતિ ઉત્પન્ન કરે છે, પક્ષી અને સસ્તન, ગાય હોય, ભેંસ હોય, તો એક સમયે એક જ સંતતિ ઉત્પન્ન કરી શકે છે। જ્યારે સામુદ્રિક માછલી એક સમયે એક કરતા વધારે ઈંડા મૂકી એક કરતા વધારે સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, બરાબર। કેટલાક વૈજ્ઞાનિકો, એ વૈજ્ઞાનિકો દર્શાવે છે કે જીવન વૃત્તાંત લક્ષણ એ જે તે નિવાસ સ્થાનમાં રહે છે એ નિવાસ સ્થાનના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા પ્રેરવામાં આવતા પ્રતિબંધની સાપેક્ષમાં વિકાસ પામે છે। માછલી પાણીમાં રહે છે તો પાણી અંદર જૈવિક ઘટક તરીકે માછલી આવી અને અજૈવિક ઘટક તરીકે પાણી આવ્યું। જૈવિક અને અજૈવિક ઘટક, માછલી અને પાણી બંને દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધની સાપેક્ષમાં, એટલે બંને એ પોતાની અનુકૂળતા પ્રેરે, બંને એ પ્રતિબંધ સામે પોતાનો વિકાસ પ્રેરે છે, અને એને લીધે જુદી જુદી જાતિઓમાં જીવન વૃત્તાંતના લક્ષણો જુદા જુદા વિકાસ પામે છે, અને પરિસ્થિતિ વિદો દ્વારા એના માટેના સંશોધનો દર્શાવવામાં છે, સંશોધનો થાય છે, બરાબર। આને કઈ નામ લખવામાં આવે તો એને જીવન વૃત્તાંત લક્ષણ તરીકે પણ દર્શાવવામાં આવે છે। હવે છે મિત્રો, વસ્તી આંતરક્રિયા વિશેની સામાન્ય માહિતી અને આંતરક્રિયાની બે અલગ અલગ જાતિઓ વચ્ચેના પરિણામો,
तो पहलू पृथ्वी पर એવું કોઈ નિવાસ સ્થાન નથી કે જ્યાં ફક્ત એક જ જાતિ વસવાટ કરે। કોઈ પણ નિવાસ સ્થાનની અંદર આપણે વારંવાર કહીએ કે વધારે આપણને ખબર પડે તળાવનું નિવાસ સ્થાન છે। તળાવની અંદર દેડકાની જાતિ છે, માછલીની જાતિ છે, લીલની જાતિ છે, સપુષ્પી વનસ્પતિની જાતિ છે। કોઈ નિવાસ સ્થાન એવું નથી કે જ્યાં એક જ જાતિનો સજીવ, એક જ જાતિના સજીવો વસવાટ કરે। કોઈ પણ જાતિ માટે न्यूनतम आवश्यकता ओछा में ओछी एक थी वधु जाति की आवश्यकता जेनो खोराक तरीके उपयोग करे। आपणे वारंवार भण्युं छे के दरेक सजीवो माटे खोराक बनावानुं कार्य कोण करे? वनस्पति। वनस्पति खोराक जाते बनावे छे, पण वनस्पति खोराक जाते पण वनस्पति के जीवी सके नहीं। केम ना जीवी सके? तो वनस्पति खोराक बनावे एटले कार्बनिक संयोजन बनावे छे, पण वनस्पति जीववा माटे अकार्बनिक क्षार पाणी अने अकार्बनिक क्षार जोईए। तो पानी अने अकार्बनिक क्षार शेमांथी मळे ने? जमीन मांथी। हवे प्रश्न थाय जमीन में अकार्बनिक क्षार कोण मूके? तो सूक्ष्म जीव फूग अने बेक्टेरिया। ए कार्बनिक द्रव्य नु विघटन करे। आपणे कह्युं के कार्बनिक द्रव्य ने तोड़ी अने अकार्बनिक पोषक द्रव्यो ए पोषक द्रव्य स्वरूपे पूरो पाडवानुं कार्य कोण करे छे? सूक्ष्म जीव। एवी रीते प्राणीओ ना होय तो वनस्पति में परागनयन ना थाय। परागनयन ना थाय तो लिंगी प्रजनन ना थाय। एटले कहीए के वनस्पति जाति एकली ए कोई पण निवास स्थान मां रही सके नहीं। एवी रीते कुदरत मां वनस्पति पर आधार कोण राखे? तो के कुदरत मां वनस्पति पर आधार प्राणीओ राखे। जो प्राणीओ वनस्पति कुदरत मां प्राणीओ वनस्पति अने सूक्ष्म जीवो अलग ना रही सके, ना तो रही सके छे। पण जैव समुदाय बनावा माटे ये एमनी वच्चे आंतर क्रिया थाय छे। बहु अगत्यनुं छे मित्रों, प्राणीओ वनस्पति अने सूक्ष्म जीवो वच्चे आंतर क्रिया थाय अने ए आंतर क्रिया द्वारा जैव समाज बने छे। एना माटे कहूं के न्यूनतम समुदाय ओछामां ओछी केटलीक जरूरियातो प्राप्त करवा माटे एमनी वच्चे जोडाण सर्जाय छे। ए जोडाण सहेलाईथी जोई शकाता नथी, आपणे ने सरळताथी जोई ना शकीए, पण जो एनो अभ्यास करवामां आवे तो खबर पड़े के आंतरजातीयो अथवा आंतरजातीय क्रियाविधि छे एमने ए क्रियाविधि केवी रीते प्रेराय छे। हवे मित्रों आंतरजातीय क्रियाओ एक जाति माटे के बन्ने जाति माटे लाभदायी होय, एक जाति के बन्ने जाति माटे हानिकारक होय के तटस्थ होई सके छे। अहीं एनी संज्ञा आपेली छे, जो लाभदायी होय लाभदायी माटेनी संज्ञा छे प्लस, हानिकारक होय एना माटेनी संज्ञा छे माइनस, अने तटस्थ होय तो एना माटेनी संज्ञा छे जीरो। बराबर? अहीं गया चार्टनी अंदर तमने उदाहरण आपेला छे। धारो के आ जाति एक छे, जाति ए, जाति बी अने ए बन्नेनी वच्चेनी कई आंतरक्रिया छे, तो ध्यान राखजो एक जाति बन एक जाति ने लाभ थाय, बीजी जाति ने बे जाति नी आंतरक्रिया, बे जाति ना सजीवो एक बीजा साथे आंतरक्रिया दर्शावे, बन्ने जाति ना सजीव ने लाभ थाय अने सहोपकारिता कहेवाय। सहोपकारिता एनु बीजु नाम छे परस्परता। बन्ने जाति ना सजीव ने परस्पर नुकसान थाय तेने स्पर्धा कहेवाय। एक जाति ने लाभ थाय बीजी जाति ने नुकसान थाय तेने परभक्षण कहेवाय। वाघ बकरी ने खाय तो वाघ ने लाभ थाय छे, बकरी ने नुकसान थाय छे तेने परभक्षण कहेवाय। एक जाति ने लाभ थाय बीजी जाति ने नुकसान थाय तो एने परोपजीवन कहेवाय। बराबर? एक जाति ने लाभ थाय बीजी जाति ने लाभ पण ना थाय नुकसान पण ना थाय तेने सहभोजिता कहेवाय। अने एक जाति ने नुकसान थाय बीजी जाति ने लाभ पण ना थाय नुकसान पण ना थाय तेने प्रतिजीवन तरीके ओळखाय छे। आ सजीवो वच्चेनी आंतरक्रिया थई। बन्ने ने लाभ थाय तो सहोपकारिता, बन्ने ने नुकसान थाय तो स्पर्धा। एक जाति ने लाभ थाय बीजी जाति ने नुकसान थाय तो एवा बे आंतर संबंध छे, परभक्षण अने परोपजीवन। एक जाति ना सजीव ने लाभ थाय बीजा ने लाभ पण ना थाय नुकसान पण ना थाय तो एने सहभोजिता कहेवाय। अने एक जाति ना सजीव ने नुकसान थाय बीजा ने लाभ पण ना थाय नुकसान पण ना थाय तो एने प्रतिजीवन कहेवाय। एना विशेनी डिटेल में आपणे उदाहरण साथे अभ्यास करवानो छे। बराबर?